જેમાં જવાબદાર કોઈ હોય તો તે આ જ વિસ્તારના કોર્પોરેટર છે હવે જો કોર્પોરેટર જ આવી રીતે દાદાગીરી કરતું હોય તો તેમને કોણ અટકાવે તે વિચારો લોકોનું કહેવું છે કે ખોબલે ખોબલે મત આપીને અમે એને ચૂંટ્યા એ અમારી સૌથી મોટી ભૂલ છે તો બીજી તો વાત જ ક્યાં કરવી આ બે જવાબદારો સામે પગલા ભરાય તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે આપણને બોલે કારણે આજ આપણી પ્રજાની અંદર આપણે ગયેલા છીએ તો આજ આપણી જવાબદારી આવે આપણે લઈને મુલાકાત લેવી પડે એની બદલે આ તમે અમારી ઉપર અત્યાચાર કરી રહ્યા છો તારે ચાર કોર્પોરેશન આ વિસ્તારમાં માત્ર મુસ્લિમ સમુદ ના લોકો રહેતા હોય ત્યારે રમઝાન માસ ચાલે છે આ સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ સમાજ જ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે રમઝાન માસ રોજા રહેલા લોકો પાણી વગર આ રોજા રહેવાતા હોય હાલ તો ઉનાળાનો આકરો આક્રોતા પરંતુ કહેવાય છે ને કે શ્રદ્ધાથી ઉપર કંઈ નથી જ્યારે સાંજે આ રોજા છોડવા માટે મસ્જિદ જતા હોય છે લોકો અને જ્યારે ઘરે પહોંચે ત્યારે પાણીનો કકળાટ શરૂ થાય છે આખા દિવસ પાણી ન પીધું હોય અને સાંજે પાણીની એક એક બુંદ માટે રચડતા હોય છે આવા નિર્દય કોર્પોરેટરો પાણી સપ્લાયની મોટરના ફ્યુઝ ખેંચી જતા રહે છે છેલ્લા નવ દિવસથી મહિલાઓ બાળકો લાચાર બની ગયા છે વર્ષમાં એકવાર આ પવિત્ર સમય આવતો હોય છે ત્યારે હવે નિષ્ઠુર લોકો જે ધર્મને પકડીને બેઠા છે એવા લોકોને હેરાન કરવાના અને પોતાની જો હુકમી હું કંઈક છું એવું દેખાડવા માટે થઈને ગરીબ લોકોને હેરાન પરેશાન કરવામાં આક્ષેપ છે સ્થાનિક લોકો એટલા તો આકુળ વ્યાકુળ હતા કે પાણી માટે લાચાર થઈને આવા ધોમધકતા તાપમાં પણ પોતાનો કકડાટ ચાલુ રાખ્યો હતો ત્યારે શું આ નુકસાન અને દાદાગીરી કરનાર ઉપર કોઈ કાયદાકીય જોગવાઈ અનુસાર પગલા ભરાશે ખરા જેણે સરકારી મિલકતને નુકસાન કર્યું છે હજુ તેમણે કનેક્શન કાપવાની પણ ઉચ્ચારી છે ત્યારે આ આ બે જવાબદારોએ નિયમ વિરુદ્ધ જઈને ન કલ્પી શકાય તેવું કૃત્ય કર્યું છે ત્યારે તે જવાબદાર અધિકારી ચલાવી રહેશે કે પછી પગલા લેશે તે તો આવનારો સમય જ બતાવશે ત્યારે વધુમાં સ્થાનિકોએ નગરપાલિકાએ જઈને હલ્લા બોલ કરવાનું જણાવ્યું હતું કૌશિક વ્યાસ સાથે કેશુભાઈ સોલંકી જીટીવી ન્યૂઝ સિહોર